નમસ્તે મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો પીએમ કિસાનનો જે બે હજારનો છઠ્ઠો હપ્તો જે પણ ખેડૂત મિત્રોને આવવાનો છે તો કેન્દ્ર સરકાર તરફથી આ પીએમ કિસાનના બે હજાર હપ્તાની તારીખ છે એ જાહેર કરી દેવામાં આવી છે અને એ પહેલાં કેન્દ્ર સરકાર તરફથી જે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂત મિત્રો છે એમને કેન્દ્ર સરકાર તરફથી આવો એક એમના મોબાઈલ નંબર ઉપર મેસેજ મોકલવામાં આવશે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં દેશના ચૌદ કરોડ ખેડૂતોમાંથી નવ પોઈન્ટ પંચ્યાસી કરોડ લોકોને લાભ મળ્યો છે તો મોદી સરકાર એક ઓગસ્ટથી બે હજાર રૂપિયાનો છઠ્ઠો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં મોકલવાનું શરૂ કરશે તો અગાઉ સરકારે ખેડૂતોના મોબાઈલ ફોનમાં એક મહત્ત્વપૂર્ણ સંદેશ એટલે કે મેસેજ મોકલ્યો છે જે ખેડૂતો માટે ખૂબ ઉપયોગી છે તો એ મેસેજ કેવો હશે તો એમાં લખ્યું છે કે પ્રિય ખેડૂત હવે તમે પીએમ કિસાનના હેલ્પલાઇન નંબર જીરો અગિયાર ચોવીસ ત્રીસ જીરો છ જીરો છ ઉપર કોલ કરીને તમારી અરજીની સ્થિતિ જાણી શકો છો એટલે કે કેન્દ્ર સરકારે આ જે નંબર છે એ નંબરવાળો મેસેજ દરેક ખેડૂત મિત્રોના મોબાઈલમાં મોકલ્યો છે તો જે પણ ખેડૂત મિત્રોને પોતાના પીએમ કિસાન સન્માન નિધિનું સ્ટેટસ જાણવું હોય તો આ નંબર ઉપર કોલ કરીને ખેડૂત મિત્રો છે એ પોતાની અરજીની સ્થિતિ જાણી શકશે તો જે પણ ખેડૂત મિત્રો છે એ સીધા જ આ નંબર પર નોંધાયેલા મોબાઈલ નંબર પરથી સંપર્ક કરી શકે છે તો મતલબ સ્પષ્ટ છે કે સરકાર ઈચ્છે છે કે જે પણ ખેડૂતોને સમસ્યા હોય તો તેમણે કૃષિ મંત્રાલયના ફોન નંબર પર સીધો સંપર્ક કરવો જોઈએ તો મિત્રો અગાઉ પીએમ કિસાન સન્માન નિધિના મેં ઘણા બધા આ ચેનલ ઉપર વિડીયો મૂકેલા છે જેમાં જે પણ ખેડૂતોને હજી એક બે હપ્તા મળેલ છે અથવા તો એક પણ હપ્તો મળેલો નથી અથવા તો અગાઉના હપ્તા મળતા હતા પરંતુ પછી તે હપ્તા મળવાના બંધ થઈ ગયા છે તો એના માટે બે ત્રણ હપ્તા ખેડૂતોને જે મોકલવામાં આવ્યા એ પછી ખેડૂતોના આધાર નંબર અને ખેડૂતોની જે પીએમ કિસાન સન્માન નિધિનું સ્ટેટસ છે એ બંને કેન્દ્ર સરકાર તરફથી રીચેક કરવામાં આવ્યું હતું તો જેમાં જે પણ ખેડૂતોને અરજી કરતી વખતે નામમાં ભૂલ છે અથવા તો આધાર નંબર અને ખેડૂતોના જે બેંક ખાતાની વિગતો વિગતો છે એમાં કોઈ ભૂલ હોય તો એવા ખેડૂત મિત્રોના હપ્તા છે એ અટકાવી દેવામાં આવ્યા છે તો એના માટે હવે ઓગસ્ટ મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા જે પીએમ કિસાન સન્માન નિધિનો છઠ્ઠો હપ્તો મોકલવામાં આવશે એ પહેલાં જે પણ ખેડૂત મિત્રોનું સ્ટેટસ અથવા તો એમની અરજીમાં કંઈ ભૂલ હોય તો ખેડૂત મિત્રો પીએમ કિસાનની વેબસાઇટ અથવા તો આ નંબર છે એ નંબર ઉપર કોલ કરીને પણ એ સમસ્યાનું સમાધાન મેળવી શકશે તો જેથી વધુમાં લોકોને પૈસા મળી રહે અને આ યોજના અંતર્ગત સરકાર ખેતીમાં મદદ માટે ત્રણ હપ્તામાં છ હજાર રૂપિયા આપે છે તો હજી પણ એવા એક પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતો છે કે એમને હજી આ પૈસા મળ્યા નથી તો દેશના લગભગ એક પોઈન્ટ ત્રણ ખેડૂતોને અરજી કર્યા પછી પણ પીએમ કિસાન યોજનાના પૈસા મળી શક્યા નથી કારણ કે મેં વાત કરી તેમ તેમના આધાર નંબર અથવા તો બેંક ખાતા અને ફોન નંબરમાં ભૂલ છે તો હજી પણ સમય છે તો ઓગસ્ટ મહિના પહેલાં જે ખેડૂત મિત્રોને અરજીમાં ભૂલ છે અથવા તો મોબાઈલ નંબર આપેલ નથી બેંક ખાતામાં ભૂલ છે તો હજી પણ કિસાન સન્માન નિધિની વેબસાઇટ ઉપર જઈને પોતાના આધાર નંબર અથવા તો બેંક ખાતા નંબર એન્ટર કરીને પોતાનો અકાઉન્ટ છે એ ઓપન કરીને આ વિગતો સુધારી શકે છે હવે જે લોકોને પૈસા હજી આવ્યા નથી તો આ નંબર પર તેમનું સ્ટેટસ જાણીને ભૂલને સુધારી શકે છે કોઈ અધિકારીની બેદરકારીને કારણે વેરીફિકેશન ન થાય તો પણ તમે કહી શકો છો તો આ નંબરો છે એના ઉપર તમે ચોક્કસથી મદદ લઈ શકશો તો પીએમ કિસાન સન્માન નિધિનો ટોલ ફ્રી નંબર છે કે આના પર તમે કોલ કરશો તો કોઈપણ જાતનો ચાર્જ લાગશે નહીં તો આ નંબર છે એક આઠ ઝીરો ઝીરો એક એક પાંચ પાંચ બે છ છ ઉપર તમે કોલ કરશો તો એના ઉપરથી પણ તમે સમસ્યાનું સમાધાન મેળવી શકશો અને ત્યારબાદ પીએમ કિસાન હેલ્પલાઇન નંબર છે પંદર બાવન એકસઠ ઉપર પણ તમે કોલ કરી શકો છો તેમજ પીએમ કિસાન લેન્ડલાઇન નંબર છે આ નંબર એના ઉપર પણ તમે કોલ કરી શકો છો પીએમ કિસાનની બીજી એક હેલ્પલાઇન છે એ આ નંબર છે એના ઉપર પણ તમે કોલ કરી શકશો અથવા તો ઈમેલ છે તો પીએમ કિસાન ડેશ આઈ સીટી એટ ધ રેટ જીઓ ડોટ ઇન આના ઉપર તમે મેલ પણ કરી શકો છો તો મિત્રો જે પણ અરજીમાં ભૂલ છે એ ભૂલ કઈ રીતે સુધારવી એના માટે મેં એક અગાઉ સારી માહિતીનો વિડીયો આ ચેનલના માધ્યમથી અપલોડ કરેલો છે તો તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ વિડીયોની લિંક તમને ત્યાંથી મળી જશે તો એ વિડીયો તમે ખાસ જોઈ લેજો કારણ કે હજી પણ ઘણા બધા ખેડૂત મિત્રોએ મને અગાઉ કમેન્ટ પણ કરી હતી કે અમને બે હપ્તા મળ્યા છે અથવા તો એક પણ હપ્તા મળ્યો નથી અથવા તો હપ્તા મળતા હતા પરંતુ પછીથી મળવાના બંધ થઈ ગયા છે તો જે કાંઈ ભૂલ છે એ તમે એ વિડીયો તમે જોશો એટલે તમને ચોક્કસથી ખ્યાલ આવી જશે કે કેવી રીતે સુધારા વધારા કરવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક મૂકેલી છે ત્યાંથી તમે એ વિડીયો છે એ જોઈને સમગ્ર માહિતીની સમગ્ર માહિતી જોઈને જે પણ સુધારા વધારા છે એ કરી શકશો